કચ્છમાં ભેદી બીમારીથી મોતને લઈને હવે સરકાર એલર્ટ થઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છની મુલાકાતે જશે. એક અઠવાડિયામાં 13-14 લોકોના મોત થયા છે. કચ્છમાં રોગચાળાથી મોત મુદ્દે સમીક્ષા બેઠક પણ કરવામાં આવશે, ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છ જશે. કચ્છમાં રોગચાળાને લઈને જે લોકોના મોત થઈ રહ્યા છે તેને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે. હિરેન, કચ્છમાં રોગચાળાથી મોત મુદ્દે એક સમીક્ષા બેઠક યોજાવા જઈ રહી છે, શું માહિતી? આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા બંને કચ્છ માટે રવાના થયા છે. કચ્છમાં લખપત અને દયાપર ની આસપાસના વિસ્તારમાં જે પ્રકારે ભેદી રોગચાળો અત્યારે જોવા મળી રહ્યો છે, ડેન્ગ્યુ મેલેરિયા અને સ્વાઇન ફ્લુના કેસોના કારણે લગભગ 13-14 લોકોના મૃત્યુ છેલ્લા 5-6 દિવસની અંદર થયા છે અને આ પરિસ્થિતિની મુખ્યમંત્રીએ પણ ગંભીરતાથી નોંધ લઈ બંને મંત્રીઓને તાત્કાલિક ધોરણે કચ્છ માટે રવાના કર્યા છે. કચ્છનું આરોગ્ય તંત્ર અને કચ્છનું વહીવટીતંત્ર છે એની કામગીરી ઢીલી નીતિના કારણે આ પ્રકારની સમસ્યાનું નિર્માણ થઈ રહ્યું છે અને પહોંચી વળવા માટે ખુદ આરોગ્ય મંત્રી અહીંયાથી રવાના થયા છે. જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે.